એજ્યુકેશન માં તમારું સ્વાગત છે. ડિપ્લોમા મિકેનિકલ ફોર્થ સેમ, સબ્જેક્ટ છે મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન. ચેપ્ટર ફર્સ્ટ ના આપણે 10 MCQ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ, તો ચાલો ચાલુ કરીએ. પહેલો MCQ છે, વોટ ઇઝ ધ લીસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર. વર્નિયર કેલિપરનું લીસ્ટ કાઉન્ટ શું છે? આપણી પાસે ઓપ્શન છે 0.02 સેન્ટીમીટર, 0.02 mm, 10 માઇક્રોન અને 0.01 mm. હવે આપણે ખબર છે કે 0.02 આન્સર આવે, તો આ લોકોએ કન્ફ્યુઝન કરવા માટે આપણે સેન્ટીમીટર અને mmમાં બેયમાં આન્સર આપ્યા છે. એટલે આપણે બી પ્રિસાઇઝ આપણે શું આન્સર આવે યાદ રાખીએ, 0.02 mm. રેડી? ઓકે, તો નેક્સ્ટ MCQ જોઈએ. નેક્સ્ટ MCQ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. નીચેનામાંથી કયું ઇન્સ્ટ્રુમેન્ટ ડાયરેક્ટ માપન કરી શકતું નથી? ડાયરેક્ટ માપન એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટથી માપ લેવા માટે આપણે તેના વડે ડાયરેક્ટ આપણે રિઝલ્ટ મળે, આપણે એમાં તે ઇન્સ્ટ્રુમેન્ટનું માપન છે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ટ્રાન્સફર ન કરવું પડે, એને ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, એ આપણે જાણીએ. તો પ્રિસિઝન સ્કેલ, સ્કેલ ઉપર ડાયરેક્ટ મળી જાય. સાઇન બારનું માપ છે એ આપણે બીજા ઉપર ટ્રાન્સફર કરવું પડે અને પછી મળે, એટલે આપણે અહીંયા આન્સર શું આવશે? સાઇન બાર. સેમ આપણે ખબર છે કે માઇક્રોમીટર પણ ડાયરેક્ટ આપણે માપન આપશે અને વર્નિયર કેલિપર પણ ડાયરેક્ટ માપન આપશે. એટલે પ્રિસિઝન સ્કેલ, માઇક્રોમીટર અને વર્નિયર કેલિપર આ ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જ્યારે સાઇન બાર છે એ ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. રાઈટ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ફોર લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. નીચેનામાંથી પૈકી કયું સાધન લિનિયર માપન માટે વપરાય, એટલે કે સીધી કોઈ પણ વસ્તુના કોઈ લેન્થમાં આપણે ડિસ્ટન્સ માપવું હોય એના માટે વપરાય? આપણે સાઇન બાર છે, બેવલ પ્રોટેક્ટર છે, વર્નિયર કેલિપર છે અને સ્પ્રિટ લેવલ છે. સાઇન બાર, બેવલ પ્રોટેક્ટર અને સ્પ્રિટ લેવલ આપણે જાણીએ છીએ એ બધા એંગ્યુલર મેઝરિંગ માટે વપરાય. વર્નિયર કેલિપર છે એ આપણે લિનિયર મેઝરિંગ માટે વપરાય છે, જ્યારે બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ એંગ્યુલર મેઝરમેન્ટ માટે વપરાય, એ આપણે નોંધ લઈએ. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઇઝ ધ લીસ્ટ કાઉન્ટ ઓફ બેવલ પ્રોટેક્ટર. બેવલ પ્રોટેક્ટરનું લીસ્ટ કાઉન્ટ શું છે? બરાબર, બેવલ પ્રોટેક્ટર એક એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણે હમણાં જ જોયું. આપણે 10 અને 1 લીટો હોય એટલે મિનિટ, 10 મિનિટ, 5 2 લીટા હોય એટલે 5 સેકન્ડ, 2 1 લીટો એટલે મિનિટ અને 5 1 લીટો એટલે મિનિટ. હવે એ આપણે જાણીએ છીએ, તો આપણા ઓપ્શન આપણે યાદ છે કે 5 મિનિટ આવે, 5 મિનિટ એટલે 5 અને 1 લીટો. આપણે અહીં કન્ફ્યુઝન કરવા માટે બી ઓપ્શનમાં 5 અને 2 લીટા પણ આપ્યા, એટલે આપણે કન્ફ્યુઝન ના થાય અને આપણે ઓપ્શન ડી સિલેક્ટ કરીએ, 5 અને 1 લીટો એટલે 5 1 લીટો એટલે 5 મિનિટ. રાઈટ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ફોર એંગ્યુલર મેઝરમેન્ટ. નીચેનામાંથી પૈકી કયું સાધન એંગ્યુલર માપન માટે વપરાય છે? બાકીના બધા લિનિયર માટે ના હશે, કોઈ પણ એક હશે એ એંગ્યુલર માટે હશે. ચાલો જોઈએ, સ્કેલ લિનિયર મેઝરમેન્ટ, વર્નિયર ડેફ્થ ગેજ લિનિયર મેઝરમેન્ટ, ટેલિસ્કોપિક ગેજ લિનિયર મેઝરમેન્ટ, એંગલ ડેકર. આ નામ પણ એવું જ છે, એંગલ ડેકર, એટલે કે એંગ્યુલર મેઝરમેન્ટ માટે આવશે આપણી પાસે ડી, એંગલ ડેકર એંગ્યુલર મેઝરમેન્ટ માટે વપરાય, ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ મેઝર્ડ વેલ્યુ મેચ ધ એકચ્યુઅલ વેલ્યુ ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ. જો મેઝર્ડ કિંમત અને એકચ્યુઅલ કિંમત સાથે સરખી આવતી હોય તો તેને, હવે આપણે ખબર છે એક્યુરેસી કહેવાય, પ્રિસિઝન કહેવાય, રિપીટેબિલિટી કહેવાય, ડેડ ઝોન કહેવાય. એક્યુરેસી કોને કહેવાય? જ્યારે મેઝર વેલ્યુ અને એકચ્યુઅલ વેલ્યુ બે સરખી આવતી હોય એને કહેવાય, જે આપણે અહીંયા આપણે પૂછ્યું છે. બરાબર, ક્યારેક પૂછી શકે કે પ્રિસિઝન કોને કહેવાય, તો પ્રિસિઝન કોને કહેવાય? જેની મેઝર્ડ વેલ્યુ કોન્સ્ટન્ટલી રિપીટ થતી હોય એને પ્રિસિઝન કહેવાય. રિપીટેબિલિટી કોને કહેવાય? જે પ્રિસિઝન બહુ લાંબા ગાળા સમયનું રહે, વર્ષો સુધીનું રહે, એને રિપીટેબિલિટી કહેવાય. ડેડ ઝોન કોને કહેવાય? કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને આપણે શરૂઆત કરીએ ત્યારે અમુક આપણે ઇનપુટ આપીએ છતાંય આઉટપુટ ન મળે, તેને ડેડ ઝોન કહેવાય, એ આપણે જાણીએ છીએ. એટલે આમાંથી કોઈ પણ વસ્તુનું કાંઈ પૂછાય તો તમને યાદ રહે. નેક્સ્ટ, સાતમો ક્વેશ્ચન છે, M105 સ્લિપ ગેજ એટલે શું આવે એમાં? ઓપ્શન છે આપણી પાસે 105 પીસીસ એન્ડ ઓલ પીસીસ એન્ડ mm.
अपनी पास ऑप्शन एज साचो है एट्ले कि एम 105 में एम शू बतावे कि बधा एमएम में मापो है और 105 शू बतावे तो कि 105 टुकड़ा है कटका है पीस है राइट एट्ले 105 पीसीस एंड ऑल पीसीस इन एमएम बाकी ना बी सी अने डी जोता ज खबर पड़ी जाए कि खोटा है। नेक्स्ट क्वेश्चन जोईए 8मो मेट्रोलॉजी मीन्स हवे आपणे घणी वखत थाय कि एमसीक्यू छे तो डेफिनेशन शू कामनी छे पण डेफिनेशन पण आ रीतना पूछी सके કે મેટ્રોલોજી મીન્સ મેટ્રોલોજી એટલે સ્ટડી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનનું ભણતર સાયન્સ ઓફ મેઝરમેન્ટ માપનનું વિજ્ઞાન સ્ટડી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનનું ભણતર સાયન્સ ઓફ મેઝરમેન્ટ માપનનું વિજ્ઞાન એ એન્ડ બી બોથ નન ઓફ ધ અબાવ તો આપણે અહીંયા આવશે આન્સર સાયન્સ ઓફ મેઝરમેન્ટ મેટ્રોલોજી ઇઝ અ સાયન્સ ઓફ મેઝરમેન્ટ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 9મો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન્ડ સ્ટાન્ડર્ડ નીચેનામાંથી કયું એન્ડ સ્ટાન્ડર્ડ નથી બે પ્રકારના સ્ટાન્ડર્ડ હોય મિત્રો લાઇન સ્ટાન્ડર્ડ અને એન્ડ સ્ટાન્ડર્ડ લાઇન સ્ટાન્ડર્ડ મતલબ કે જે લેન્થ વાઇઝ મેઝર કરે અને એન્ડ સ્ટાન્ડર્ડ છે કે જે પીસ હોય એક નાનકડો કટકો હોય એના થ્રુ મેઝર થાય સ્લિપ ગેજ છે ગેપ ગેજ છે લેન્થ બાર્સ છે આ બધા શું છે એક પ્રકારના એન્ડ સ્ટાન્ડર્ડ છે જ્યારે પ્રિસિઝન સ્કેલ એક આપણે એને લેન્થમાં મેઝર કરીએ એટલે અહીંયા આપણો આન્સર છે એ આ બાકીના બી સી અને ડી શું છે કટકા છે પીસ છે એટલા માટે એ એન્ડ સ્ટાન્ડર્ડ છે જેની પાસે એન્ડ સરફેસ હોય એને એન્ડ સ્ટાન્ડર્ડ કહેવાય જેની એન્ડ સરફેસ ના હોય પણ લાઇન હોય જેનો એન્ડ લાઇન થ્રુ થાય એને પ્રિસિઝન સ્કેલ અથવા તો લાઇન સ્ટાન્ડર્ડ કહેવાય ઓકે નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન વીચ ફ્લુઇડ ઇઝ ફિલ્ડ ઇન અ સ્પ્રિટ લેવલ બહુ થોડોક ડેફ્થમાં ક્વેશ્ચન છે પણ મહત્વનો ક્વેશ્ચન છે કે સ્પ્રિટ લેવલમાં કયું પ્રવાહી ભરેલું હોય છે ઓઇલ કેરોસીન કે ઇથર કે વોટર પાણી ઇથર કેરોસીન ઓઇલ આપણે જાણીએ છીએ કે ઇથર ફ્લુઇડ ભરેલું હોય છે સ્પ્રિટ લેવલમાં ઓકે ધેન નેક્સ્ટ થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો નેક્સ્ટ અપડેટ માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે આવનારી એમએનડાઈના તેમજ બીજા પણ સબ્જેક્ટના વધુ વિડીયો તમારા સુધી પહોંચી રહે થેન્ક યુ